સિટી ન્યૂઝના પ્રાયોજક છે અનમોલ હોસ્પિટલ, દહેજ બાયપાસ રોડ, જંબુસર ચોકડી, ભરૂચ. નમસ્કાર, સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર. ભરૂચ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના બળવાખોરોનું સુરસુર્યું, ભાજપમાં સોંપો. 2014ના સરેરાશથી કોંગ્રેસ જેડીયુ વિજેતા. ભરૂચ જિલ્લાની 9 તાલુકા પંચાયતોમાંથી 6 પર ભાજપ અને 3 પર જનતા દળ યુનું શાસન. ભરૂચ અને વાવરા તાલુકા પંચાયત કોંગ્રેસે ગુમાવી, જનતા દળે વાલિયા, ઝઘડિયા, નેત્રંગમાં વર્ચસ્વ જમાવી રાખ્યું. વાવરા તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં ટાઈ પડતા ચિઠ્ઠી ઉછાળવાની ફરજ પડી, જેમાં પ્રમુખ પદ ભાજપને ફાળે ગયું, જ્યારે ઉપપ્રમુખ પદે કોંગ્રેસના ઉમેદવાર બિરાજમાન. ભરૂચ જિલ્લા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસના બળવાખોરોની દાવેદારી બાદ સર્જાયેલ નાટ્યાત્મક રાજકીય સમીકરણોનો અંત આવતા પ્રમુખ તરીકે જસુબેન પઢિયાર અને ઉપપ્રમુખ પદે અનિલભાઈ ભગત પુનઃવિજેતા બન્યા હતા. સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર ગતરોજ કોંગ્રેસના મેન્ડેટ વિરુદ્ધ કોંગ્રેસના સભ્ય ઇન્દ્રસિંહ પરમારે પ્રમુખ પદે અને તનુજાબેન દાયમાએ ઉપપ્રમુખ પદે દાવેદારી નોંધાવી હતી. જો કે ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસના બળવાખોરોને ઢાલ બનાવી કોંગ્રેસ જેડીયુની યુતિને સત્તામાંથી પાડી દેવા ગણતરીપૂર્વક રાજકીય દાવ રમ્યો હતો. જો કે ગત રાત્રે ભાજપના દિગ્ગજો અને કોંગ્રેસના બળવાખોર નેતાઓની અંતિમ તબક્કાની હોર્સ ટ્રેડિંગ બાદ પણ 15 ઉપર એક પણ સભ્ય ન જોડાતા અંતે ભાજપ અને બળવાખોરોનું આજરોજ સુરસુર્યું થઈ જવા પામ્યું હતું. કોંગ્રેસના ઉમેદવાર જસુબેન પઢિયારને કુલ 20 મત, જ્યારે કોંગ્રેસના જ બળવાખોર ઇન્દ્રસિંહ પરવારને ભાજપના મળી કુલ 14 મત મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગતરોજ કોંગ્રેસમાંથી બળવો કરવાની અટકણો વચ્ચે તનુજાબેન દાયમાએ પણ કોંગ્રેસના ઉમેદવાર તરફે મતદાન કર્યું હતું, જેના પગલે ભાજપમાં સોંપો પડી જવા પામ્યો હતો. અઢી વર્ષની મુદત માટે ફરી અમને ચૂંટીને પંચાયતી રાજના અસરકારક અમલ કરવા માટે જે તક આપવામાં આવી છે એ માટે હું સૌ પ્રથમ આદરણીય અહમદભાઈ, આદરણીય છોટુભાઈ સાહેબનો અને અમારા જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓનો આભાર માનું છું. અઢી વર્ષના સમયગાળો પૂર્ણ કરીને અમે જે પંચાયતી રાજના અસરકારક અમલ માટે પ્રયાસ કરેલ છે એના સમર્થનમાં અમને ફરી વખત અઢી વર્ષ માટેની તક આપી છે. અમે એ બાબતે પ્રતિબદ્ધ છીએ કે લોકશાહીની પાયાની સંસ્થામાં પાયાની સુવિધાઓ આમ જનતાને મળે એ માટે અમારા પ્રયાસો રહેશે. મને ફરી વખત ચૂંટી લાવ્યા તેનો હું આભાર માનું છું. આદરણીય અમર સાહેબને મારા ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને મારા બધા કાર્યકર્તાઓ, મારા સભ્યોને હું મારા વતીના ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આજે અઢી વર્ષની ટર્મ પૂરી થતાં જે વિકાસના કામો કરેલા છે અને સભ્યોએ જે સંયુક્ત સાથે રહી અને જિલ્લાને એક ચિતાર આપેલો છે, એક નવી દિશા જિલ્લાને આપેલી છે, ત્યારે એમાં તોડફોડ કરવા માટે ભારતીય જનતા પાર્ટીએ જે પહેલ કરી છે, છતાં પણ આજે બધા સભ્યો અકબંધ રહી અને જનતા દળ અને કોંગ્રેસનું યુનાઇટેડ થઈ આજે ફરી જિલ્લા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં પ્રમુખ તરીકે જસુબેન અને ઉપપ્રમુખ તરીકે જનતા દળના અનિલભાઈ ભગત ફરી એકવાર તમામ સભ્યોનો વિશ્વાસ જીતી અને જિલ્લામાં એક નવો વિકાસની નવી શરૂઆત અઢી વર્ષ પછી આજે નવો ચિતાર જિલ્લાને એક નવો ઇતિહાસ રચાયો છે. ભારતીય જનતા પાર્ટી સભ્યોને ઉઠાવવા તોડજોડની નીતિમાં માહિર છે, છતાં પણ તમામ સભ્યો
આ બંને પ્રતિનિધિમાં પ્રમુખ અને ઉપપ્રમુખ પર વિશ્વાસ મૂકી અને આજે એક બંધ થઈને બધાએ એમને બહુમતી આપી છે તે બદલ હું તમામ જનતા દળ અને કોંગ્રેસના ચૂંટાયેલા જિલ્લા પંચાયતના સભ્યોને તમામને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એ માટે જે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે અને જેને મેન્ડેટ વિરુદ્ધ મતદાન આજે કરેલું હશે કે હજુ હમણાં જ મતદાન પટેલું છે, અમારી પાસે એ ડેટા આવશે, અમે પ્રદેશ સમિતિને ફોરવર્ડ કરીશું, એ માટે પ્રદેશ સમિતિ ચોક્કસપણે પગલાં લેશે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસમાંથી બળવો કરી પ્રમુખ બનવાના દીવા સ્વપ્નમાં રાચતા ઇન્દ્રસિંહ પરમારે પણ ગતરોજ મીડિયા સમક્ષ 22 સભ્યોનું સમર્થન હોવાનું તેમજ જિલ્લા પંચાયતમાં માત્ર તેમના નામનો ડબડબો રહેશે તેવી ગુલબાંગો હાકી હતી. જોકે તેમની રાજકીય મહત્વકાંક્ષાઓની પણ આજરોજ હવા નીકળી જવા પામી હતી. આ કોંગ્રેસના જીડીયુના આ બધા સભ્યો મારી સાથે મીટિંગ કરી અને આ કોંગ્રેસમાં હું એકલો નહોતો. જે દિવસે મિટિંગ કરી તે દા સારા સારા હોદ્દેદારો હતો, જિલ્લા પંચાયતના સભ્યો હતા, એ બધા એવું કીધું કે ભાઈ આ ખોટું થઈ રહેલું છે. તો તે દિવસે મને જે દિવસે આ મારી મિટિંગ થઈ એમાં બધા હાજર હતા, તે દિવસે બધા હાજર હતા અને મને ખબર નથી કે આ સામાન્ય સભાની અંદર આ લોકો આ રીતનું મતદાન કરતો. કારણ કે ભાઈ તે દાડે બી એમને એ તે દાડે વાતો જે મોટી મોટી કરતા કે આ કોંગ્રેસ જે એક તરફી શાસન ચલાવી રહેલા છે, લોકોનું કામ નથી થતું, આ બધા હોવા એમના હતા. અને હું જે દાડે ચૂંટાઈને કોંગ્રેસમાં આવ્યો હતો ફક્ત સિમ્બલ હતો, મારા દમ પર 28 પરથી ચૂંટાઈને આવ્યો હતો. હજુ બી એમને ડીએનએ ટેસ્ટ કરવો હોય તો એ સીટ પર મૂકી જોવે. એટલે મારી લડત આ એકલાની નહોતી, મારી છે તે જે સમાજો છે કે ભાઈ ઉજળિયાત કે સામાન્ય સીટ છે, સામાન્ય સીટ પર જે લોકોને બેસાડવા જેવા છે, અમારી સાથે જે અન્યાય થઈ રહેલો છે એની લડત હતી. એ લડતમાં એ લોકો પણ સાથે હતા, પણ એમના મોવડી મંડળો જે દિલ્હીમાં બેઠેલા છે એવા લોકોની બીકે લોકો છે તે રાતોરાત ફરી જઈ અને આ મારી સાથે અન્યાય કર્યો છે. આ મારી સાથે નહીં, ગુજરાતના રાજપૂત સમાજ સાથે અન્યાય કરેલો છે, જે હું બીજા કોઈ સમાજને કહેવાની મેં તો એ મારા સમાજના ગદ્દારોને કહેવા માગું છું. અને આનો જવાબ 2019ની અંદર 1.5 લાખની જે હાર હતી ને, આ 2 લાખની ગણી લે, અને આજે બી આ અરુણસિંહ રાણા જે જીતેલો છે 2270 મતે જીતેલો છે, એ કાલે બી ઇલેક્શન આવ્યો તો 2270 જીતશે. ભરૂચ જિલ્લા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી દરમિયાન જેડીયુના ફ્રેક્ચર થયેલ મહિલા સભ્યને સ્ટ્રેચર દ્વારા લાવવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી દરમિયાન એક સભ્યનો મત મહત્વનો હોય, તમામ સભ્યો મતદાન સમયે હાજર રહે તે માટે કોંગ્રેસ જનતા દળ તથા ભાજપા દ્વારા તાકીદ કરવામાં આવી હતી. તેથી નેત્રંગ તાલુકાના ચિકલોટા બેઠકના જેડીયુના મહિલા સદસ્ય હંસાબેન વસાવાના પગે ફ્રેક્ચર થયું હોવાથી ચાલી શકે તેમ ન હોવાથી તેઓને સ્ટ્રેચરમાં લાવવામાં આવ્યા હતા અને સભાખંડમાં બેસતા જ વિપક્ષની બેઠક વ્યવસ્થા પર તેઓએ બેઠક મેળવી હતી અને કોંગ્રેસ તેમજ જેડીયુના ઉમેદવારોને મત આપ્યો હતો. આ બાદ તેઓને પુનઃ આજ રીતે પુનઃ જિલ્લા પંચાયતમાં લઈ જવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ સત્તા જાળવવામાં સફળ થઈ, પરંતુ જિલ્લાની અન્ય 2 તાલુકા પંચાયતો ભરૂચ અને વાગરામાં સત્તા જાળવી રાખવામાં સફળ થઈ ન હતી. ભરૂચ જિલ્લાની 9 તાલુકા પંચાયતોમાં પ્રમુખ ઉપપ્રમુખની મુદ્દત પૂર્ણ થતા આગામી 2.5 વર્ષની ટર્મ માટે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. 9 પૈકી જેડીયુએ વાલિયા, ઝઘડિયા અને નેત્રંગ તાલુકા પંચાયતમાં સત્તા જાળવી રાખી હતી, તો ભરૂચ અને વાગરા તાલુકા પંચાયત કોંગ્રેસ પાસેથી ભાજપાએ આંચકી લીધી હતી અને અંકલેશ્વર, આમોદ અને હાંસોટ તથા જંબુસર તાલુકા પંચાયતમાં ભાજપાએ સત્તા જાળવી રાખવામાં સફળતા મેળવી હતી, જેથી ભરૂચ જિલ્લાની 9 તાલુકા પંચાયત પૈકી 6માં ભાજપા અને 3માં છોટુભાઈ વસાવાના જનતા દળ સત્તા મેળવતા તાલુકા પંચાયતોમાંથી કોંગ્રેસનો એકટો નીકળી ગયો છે. ભરૂચ જિલ્લા પંચાયતમાં જનતા દળના સહારે સત્તા ટકાવી રાખનાર કોંગ્રેસનું તાલુકા પંચાયતોમાં ધોવાણ થયું તેમજ જિલ્લા પંચાયતમાં પણ 2 સભ્યોના બળવા બાદ જિલ્લામાં કોંગ્રેસ નબળી પડી છે. બીજી બાજુ જનતા દળ તેનું વર્ચસ્વ જાળવી રાખવા સાથે વધારી રહ્યું હોવાથી આગામી 2019ની લોકસભાની ચૂંટણીમાં તેની ભૂમિકા મહત્વપૂર્ણ સાબિત થશે તેમ રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. વાગરા તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં ટાઈ પડતા ચિઠ્ઠી ઉછાળવાની ફરજ પડી હતી, જેમાં પ્રમુખ પદ ભાજપને ફાળે ગયું હતું જ્યારે ઉપપ્રમુખ પદે કોંગ્રેસના ઉમેદવાર બિરાજમાન થયા હતા. વાગરા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની 2.5 વર્ષની મુદ્દત પૂરી થતાં નવા પ્રમુખ અને ઉપપ્રમુખ માટેની ચૂંટણી વાગરા તાલુકા પંચાયતના હોલ ખાતે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી. પ્રવર્તમાન વાગરા તાલુકા પંચાયતમાં 9 સભ્યોની બહુમતી સાથે પ્રમુખ તેમજ ઉપપ્રમુખ પદ કોંગ્રેસ પાસે હતું.
પરંતુ કોંગ્રેસના વિલાયત તાલુકા પંચાયતના સભ્ય તારાબેન ઝવેરભાઈ વસાવાએ બળવો કરી ભાજપ તરફથી ઉપપ્રમુખ પદે ઉમેદવારી નોંધાવતા કોંગ્રેસની મુશ્કેલીઓ વધી જવા પામી હતી, જ્યારે સામે પક્ષે ભાજપ પક્ષના 8 સભ્યો થતાં બંને પક્ષો બરાબરી પર આવી ગયા હતા. મતદાન દરમિયાન બંને પક્ષો સરખા મતો થતાં ચિઠ્ઠી ઉછાળવાની ફરજ પડી હતી, જેમાં પ્રથમ પ્રમુખપદ માટે ચિઠ્ઠી નાખવામાં આવતા ભાજપના સુવા તાલુકા પંચાયતના સભ્ય ઈશ્વરભાઈ છગનભાઈ ગોહિલના નામની ચિઠ્ઠી નીકળતા તેઓ પ્રમુખપદે વિજેતા નીવડ્યા હતા, જ્યારે ઉપપ્રમુખપદે દહેજ તાલુકા પંચાયતના કોંગ્રેસી સભ્ય ગીતાબેન રાકેશભાઈ ગોહિલ જીત્યા હતા. કોંગ્રેસના વિલાયત તાલુકા પંચાયત બેઠકના સભ્ય તારાબેન ઝવેરભાઈ વસાવાએ પક્ષપલટો કરતા વાગરા તાલુકા પંચાયતની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં ભારે રસાકસી જામી હતી, જેને પગલે જંબુસર ડિવિઝનમાં નાયબ પોલીસ અધિક્ષક ગોહિલે કોઈ અનિચ્છનીય ઘટના ન સર્જાય અને ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. વિજેતા ઉમેદવારોના ટેકેદારો અને સમર્થકોએ ફટાકડા ફોડી મીઠાઈઓ વહેંચી વિજયને વધાવી લીધો હતો. વાગરા તાલુકા પંચાયતના સભાખંડની અંદર પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી હતી. બંને તરફથી બંને પક્ષો તરફથી એક સરખું મતદાન થતાં ટાઈ થઈ હતી અને એમાં ચિઠ્ઠીના ભાગરૂપે અમારા તરફથી મારું નામ ઈશ્વરભાઈ છગનભાઈ ગોહિલ, હું પ્રમુખ તરીકે વિજેતા થયો છું. વાગરાની જનતાને એક સંદેશો આપવા માગું છું કે મારું આયોજન, વિકાસના કામો વાગરાના તમામ વિસ્તારના ગામોની અંદર દરેક ગામોને હું પ્રાધાન્ય આપીશ. નાના મોટા જે કંઈ વિવાદના પ્રશ્નો હશે તેમાં પણ પ્રાધાન્ય આપીશ. અને એ વાત સાથે એટલી એક વાત કરું છું કે અમે 6 મહિના પહેલો એક સિંહ જીતો હતો, આજે અમે તાલુકા પંચાયતનો ગઢ જીતો છે. કોંગ્રેસના એક સભ્યએ બળવાખોરી કરી ભાજપ તરફે ઉપપ્રમુખ તરીકે ઉમેદવારી નોંધાવતા આખરે ચિઠ્ઠી ઉછાળતા કોંગ્રેસને સત્તાથી હાથ ધોવાનો વારો આવ્યો હતો. વાગરા તાલુકા પંચાયતના પ્રમુખ તેમજ ઉપપ્રમુખની ચૂંટણી પૂર્ણ થતાં જ કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને ભાજપા તરફ ગયેલા બળવાખોર મહિલા ઉમેદવારને કોંગ્રેસના કેટલાક સભ્યોએ ગદ્દાર કહી અભદ્ર ટિપ્પણી કરી અશોભનીય વર્તન દાખવતા ભાજપના સભ્યોએ કોંગ્રેસના પક્ષપલટુ સભ્યની તરફેણમાં આવી પ્રતિકાર કરતા એક તબક્કે ચૂંટણી સભાખંડમાં બંને પક્ષના સભ્યો વચ્ચે રીતસરની તૂતુમેવા થઈ જવા પામી હતી. ક્ષણિક ઉગ્ર બોલાચાલી બાદ મામલો થાળે પડી ગયો હતો. અંકલેશ્વર તાલુકા પંચાયતની આગામી 2.5 વર્ષની ટર્મ માટે ભાજપે પ્રમુખ અને ઉપપ્રમુખ પદની સર્વાનુમતે વરણી કરી હતી. અંકલેશ્વર તાલુકા પંચાયત સભાખંડ ખાતે પ્રાંત અધિકારી રમેશ ભગોરાની અધ્યક્ષતા હેઠળ મળેલી બેઠકમાં આગામી 2.5 વર્ષ માટે સ્ત્રી સામાન્ય ઉમેદવાર તરીકે માલતીબેન સોલંકીની વરણી જાહેર કરી હતી, જ્યારે ઉપપ્રમુખ તરીકે દીપિકાબેન વસાવાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. ઉપસ્થિત તાલુકા પંચાયતના સભ્યો અને ભાજપના આગેવાનોએ શુભેચ્છાઓ પાઠવી હતી. સામાન્ય સ્ત્રી હોવા છતાં આજે SC ઉમેદવાર, ભણેલા ગણેલા ઉમેદવારને આજે ચાન્સ આપવામાં આવે છે ત્યારે આપણે ખૂબ ખૂબ આભાર બંને ધારાસભ્યો, માનનીય મંત્રીશ્રી તથા ધારાસભ્ય શ્રી દુષ્યંતભાઈનો પણ આ મુદ્દે આભાર માનીએ કે ગડખોલને આ મુદ્દે પ્રતિનિધિત્વ આપ્યું અને ખરા અર્થમાં વિકાસને અને ખરા અર્થમાં જે ખરા કાર્યકરો છે, જે ભારતીય જનતા પાર્ટીનું દિલથી કાર્ય કરી રહ્યા છે એવાને તક આપીને જ્યારે પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે ત્યારે હું ખૂબ ખૂબ આભાર માનું છું. વંદે માતરમ, ભારત માતા કી જય. આ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન શહેર પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. હાસોટ તાલુકા પંચાયતની આગામી 2.5 વર્ષની ટર્મ માટે ભાજપે બહુમતીના જોરે પ્રમુખ અને ઉપપ્રમુખ પદની સર્વાનુમતે વરણી કરી હતી. હાસોટ તાલુકા પંચાયત સભાખંડ ખાતે ભરૂચના નાયબ કલેક્ટર યાસ્મીન શેખની અધ્યક્ષતા હેઠળ મળેલી બેઠકમાં આગામી 2.5 વર્ષ માટે પ્રમુખ પદ માટે જસુબેન દિનેશભાઈ પટેલની વરણી જાહેર કરી હતી, જ્યારે ઉપપ્રમુખ તરીકે પીરુભાઈ મંગાભાઈ મિસ્ત્રીને સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી, જ્યારે કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે હર્ષદ પટેલની વરણી કરવામાં આવતા ઉપસ્થિત તાલુકા પંચાયતના સભ્યો અને ભાજપના આગેવાનોએ શુભેચ્છા પાઠવી હતી. આમોદ તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો હતો. આજરોજ યોજાયેલી આમોદ તાલુકા પંચાયતની ચૂંટણી જિલ્લા આયોજનના MM પટેલ તથા આમોદ તાલુકા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં ભાજપના પ્રમુખ વિલાસબેન રાજ અને ઉપપ્રમુખ દીપકભાઈ ચૌહાણને 10-10 મત મળ્યા હતા તથા કોંગ્રેસના તાલુકા પંચાયતના પ્રમુખના દાવેદાર રાબિયાબેન ઇકબલભાઈ નાથા તથા ઉપપ્રમુખના દાવેદાર જગદીશભાઈ પટેલને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા વેળા ફક્ત 6 મત મળતા આમોદ તાલુકા પંચાયતના
ભાજપના વિલાસબેન સંજયસિંહ રાજને તથા ઉપપ્રમુખ તરીકે દીપકભાઈ ચૌહાણને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. આમોદ તાલુકાના ભાજપના મજબૂત નેતા વિલાસબેન સંજયસિંહ રાજ અને ઉપપ્રમુખ દીપકભાઈ ચૌહાણના ભવ્ય વિજય થતા કિસાન વિકાસ સંઘના ગુજરાત પ્રદેશ પ્રમુખ અરુણસિંહ ચૌહાણ આમોદ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખને ખૂબ શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવવા માટે આમોદની તાલુકા પંચાયત ખાતે આવી પહોંચ્યા હતા. આવો જોઈએ આ બાબતે કિસાન વિકાસ સંઘના ગુજરાત પ્રદેશના પ્રમુખ અરુણસિંહ ચૌહાણનું શું કહેવું છે. અમારા ભાઈ એવા સંજયસિંહના ધર્મપત્ની વિલાસબા સંજયસિંહ રાજ જે આજે રોજ તાલુકા પ્રમુખ આમોદ તાલુકા પ્રમુખ તરીકે જેમને નિયુક્તિ થઈ છે, જેમનો વિજય થયો છે, તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. અને તેમની આગળ જેમ આ ચૂંટાઈ આવીને જેમ એમને જે કામો કરેલા છે, જેના કારણથી જે ચૂંટાયા છે, તે બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન. અને પ્રજાએ જે એમને સાથ સહકાર આપ્યો છે તે એમના કામ જોઈને તે કામ ફરી આનાથી વિશેષ વધારે થાય અને કરશે એવી શુભેચ્છા પાઠવીએ છીએ. જ્યારે સતત ત્રીજા ટર્મમાં આમોદ તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ તરીકે વિલાસબેન સંજયસિંહ રાજને આમોદ તાલુકા પંચાયતના ભાજપના તમામ સદસ્યોએ ફરી ચૂંટી લાવતા તમામ સદસ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો. આમોદ તાલુકા પંચાયતમાં આજ રોજના તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી કરવામાં આવી હતી. તેમાં અમારા તમામ સાથીઓ હતા. તેમાં મને મારા સભ્યોએ 10 મત આપીને વિજયી બનાવી છે અને તેમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને બે ટર્મ પૂરી થઈને ત્રીજી ટર્મમાં પણ મને પ્રમુખ બનાવી છે તે બદલ સર્વ આમોદ તાલુકા જનતાને હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જંબુસર તાલુકા પંચાયતમાં બાકી રહેલી 2.5 વર્ષની મુદ્દત માટે પ્રમુખ તરીકે ભાજપાના જયાબેન પઢિયાર તથા ઉપપ્રમુખ તરીકે જયંતિભાઈ પઢિયાર વિજેતા થતાં ભાજપમાં ખુશીનો માહોલ છવાયો હતો. જંબુસર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપને 11, કોંગ્રેસને 11 બેઠકો મળી હતી. પ્રમુખ ઉપપ્રમુખની ચિઠ્ઠી ઉછાળવામાં આવી હતી, જેમાં ભાજપના પ્રમુખ ઉપપ્રમુખ ચૂંટાયા અને ભાજપનો ભગવો લહેરાયો હતો. ત્યારબાદ તાલુકા પંચાયત કોંગ્રેસ સભ્યએ રાજીનામું આપતા કાવી 2 બેઠકની પેટાચૂંટણી યોજાઈ અને તેમાં ભાજપના ઉમેદવારની જીત થતાં ભાજપ 12 તથા કોંગ્રેસની 10 બેઠકો થવા પામી હતી. હાલ પ્રમુખ ઉપપ્રમુખની 2.5 વર્ષની મુદ્દત પૂર્ણ થતી હોય બીજા 2.5 વર્ષની મુદ્દત માટે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી, જેમાં પ્રમુખ પદે કોંગ્રેસમાંથી પઢિયાર ગીતાબેન કનુભાઈ તથા ભાજપ તરફથી પઢિયાર જયાબેન બલવંતસિંહે પોતાની ઉમેદવારી નોંધાવી હતી તથા ઉપપ્રમુખ પદે ભાજપાના પઢિયાર જયંતિભાઈ અંબાલાલ તથા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાંથી ભાણા મુમતાઝબેન યુસુફભાઈએ ઉમેદવારી નોંધાવી હતી. સદર ચૂંટણી પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં યોજાતા પ્રમુખપદ માટેની દાવેદારીમાં ભાજપના ઉમેદવાર પઢિયાર જયાબેનને 12 મત તથા કોંગ્રેસના પઢિયાર ગીતાબેનને 10 મત મળ્યા હતા, જ્યારે ઉપપ્રમુખ પદ માટે ભાજપના ઉમેદવાર જયંતિભાઈ પઢિયારને 12 મત તથા કોંગ્રેસના ઉમેદવાર ભાણા મુમતાઝબેનને 10 મત મળ્યા હતા. આમ પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને વધુ મત મળતા ચૂંટણી અધિકારીએ ભાજપના ઉમેદવાર પઢિયાર જયાબેન તથા પઢિયાર જયંતિભાઈને પ્રમુખ ઉપપ્રમુખ તરીકે વિજેતા જાહેર કર્યા હતા. પરિણામ જાહેર થતા ભાજપમાં ખુશીનો માહોલ છવાયો હતો. ભારતીય જનતા પાર્ટી દ્વારા મારામાં વિશ્વાસ મૂકીને જે પરિવાર જંબુસર તાલુકા પંચાયત પ્રમુખ પદે મને જે જવાબદારી સોંપવામાં આવે છે તે બદલ પાર્ટી હું ખૂબ ખૂબ આભાર માનું છું. તેમજ તાલુકા પંચાયતના તમામ સભ્યોનો ખૂબ જ આભાર. હું આગામી સમયમાં તાલુકાના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહીશ. આજરોજ જંબુસર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી થતાં પ્રમુખ તરીકે જયાબેન પઢિયારને જાહેર કરવામાં આજે પાર્ટીએ જે એમને મેન્ડેટ આપેલું છે તેમજ ઉપપ્રમુખ તરીકે મારું પોતાનું મેન્ડેટ આપેલું છે, જે બદલ પાર્ટીનો તેમજ અમારા ચૂંટાયેલા સભ્યોનો ધન્યવાદ તેમજ સંગઠનના બધાનો ધન્યવાદ આભાર માનું. ભરૂચ નગરપાલિકા અને આઈટીઆઈના સંયુક્ત ઉપક્રમે મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર રાજ્યમાં ગુજરાત સ્થાપના દિનની મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના અંતર્ગત વિવિધ સ્થળે ભરતી મેળાના આયોજન કરવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત ભરૂચ નગરપાલિકા અને આઈટીઆઈના સંયુક્ત ઉપક્રમે પંડિત ઓમકારનાથ ઠાકોર હોલ ખાતે ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલની અધ્યક્ષતામાં એપ્રેન્ટિસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ સુરભીબેન તમ્માકુવાલા, ઉપપ્રમુખ ભરતભાઈ શાહ, ચીફ ઓફિસર સંજય સોની સહિત નગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ તથા ઉદ્યોગ ગૃહોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચ ખાતે આયોજિત એપ્રેન્ટિસ ભરતી મેળાનો રોજગાર વાંચુ યુવાન યુવતીઓએ લાભ લીધો હતો. નગરપાલિકામાં આશરે 70 જેટલા ઉમેદવારોને એપ્રેન્ટિસ તરીકે જોડવામાં આવશે. સાથે સાથે નગરપાલિકા દ્વારા જુદા જુદા એકમો તથા કંપનીઓને પણ અહીંયા નિમંત્રણ આપવામાં આવ્યું છે. તેઓ પણ ઇન્ટરવ્યૂ લઈ અને ઉમેદવારોને એપ્રેન્ટિસ તરીકે પસંદ કરી અને તેમના એકમમાં રોજગારી આપશે. મુખ્ય ઉદ્દેશ એવો છે કે જે લોકો બેરોજગાર છે અને સ્કિલ્ડ અથવા અનસ્કિલ્ડ પર્સન હોય તો અનસ્કિલ્ડ પર્સનને આ સમયગાળા દરમિયાન એક એની સ્કિલ ડેવલપમેન્ટ થાય અને આ એક વર્ષ દરમિયાન તેને સ્ટાઇપન્ડ પણ ચૂકવવામાં આવશે અને એક વર્ષ પછી તેને સારી રીતે રોજગારી મળી શકે. સાથે સાથે જે સ્કિલ્ડ પર્સન છે એમના સ્કિલમાં વધારો થાય અને જુદી જુદી કંપનીઓમાં વધુ પગારવાળી નોકરી મળી શકે. આ એપ્રેન્ટિસનો સમયગાળો એક વર્ષ જેટલો હોય છે અને રાજ્ય સરકાર દ્વારા જે રીતે સૂચના આપવામાં આવશે તે રીતે નગરપાલિકા દ્વારા તેનું અમલીકરણ કરવામાં આવશે. ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે સનાતન ધર્મ અખિલ ભારતીય કિન્નર સમાજના સંમેલનનો પ્રારંભ થયો હતો. ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે સનાતન ધર્મ અખિલ ભારતીય કિન્નર સમાજના સંમેલનનો પ્રારંભ થયો હતો. સતયુગના સમયકાળથી કિન્નરોને મળેલા અવતારની રૂઢિમાં ચાલતી આવેલી પરંપરા મુજબ આવા સંમેલનોનું આયોજન કરાય છે. રાજપારડી ખાતે 30 જૂન સુધી ચાલનારા આ સંમેલનમાં મોટી સંખ્યામાં દેશ વિદેશથી કિન્નરો ભાગ લે તેવો અંદાજ છે. આ સંમેલનનો રામાપીરના પાઠથી પ્રારંભ કરવામાં આવ્યો હતો અને માતાજીની પૂજા અર્ચના અને આરતી બાદ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ પ્રસંગે જંબુસરના નાયક રેખા કુંવર લાડ કુંવર, ભાલોદના રાખી કુંવર અને નીલમ કુંવર તેમજ નવસારીથી નાયક પૂનમ કુંવર ચંપા કુંવર ઉપસ્થિત રહ્યા હતા. આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા રાજપારડી તેમજ આજુબાજુના શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. અમે દુનિયાને અને અમને જે જીજમાન રોટલો આપે છે અમને એમને એક સંદેશો મોકલીએ છીએ કે તમારી ધરતી પર તમારા ગામોમાં આટલા મોટા મોટા માતાજીઓના કામ થાય, તમારો સાથ સરકાર રહે અમારી સાથે, અમે તમારી સાથે રહીએ, અમારી અંતઃકરણથી તમને દુવા છે અને તમે ફલો ફૂલો, તમારા દીકરાઓ ફલે ફૂલે એ જ અમારો અંતઃકરણથી તમને આશીર્વાદ છે અને આગળ પડતા બી અમારો આશીર્વાદ રહેશે. આગળ પડતા બી તમે અમને સાથ સરકાર આપતા રહેજો કે આવું કામ તમારા શહેરમાં તમારા ગામમાં અમે કરતા રહીએ. જય હિન્દ, જય ભારત. ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા પ્રથમ નેશનલ HR કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક ગૃહોના મેનેજમેન્ટ અંગે માર્ગદર્શન મળી રહે તેવા આશયથી કાર્યરત BDMA દ્વારા પ્રથમવાર નેશનલ HR કોન્કલેવનું આયોજન ભરૂચ ખાતે કરવામાં આવ્યું હતું, જેનો ઉદ્ઘાટન સમારોહ ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ પ્રસંગે ઇન્ડોફિલના ડોક્ટર અવિનાશ કેવલેકર, IIM અમદાવાદના પ્રોફેસર અનિલ ગુપ્તા સહિત BDMAના હોદ્દેદારો અને ઔદ્યોગિક અને વ્યાપારિક ગૃહોના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત આગેવાનોએ આયોજનને બિરદાવી તેની અનિવાર્યતા વર્ણવી તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. HR કોન્કલેવના વિવિધ સેશન દરમિયાન તજજ્ઞો દ્વારા HRના વિવિધ વિષયો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. HR કોન્કલેવ અગર હમ કર પાએ હૈ તો આજ ગુજરાત જિસ કદ પર ખડા હૈ, જિસ જગહ પે ખડા હૈ, એવરીબડી નોઝ આફ્ટર 2002 પહેલે તો યે થા ઇન્ડસ્ટ્રી સ્ટીલ એન્ડ આઈ રિમેમ્બર્ડ ધ વર્ડ ઓફ રતન ટાટા. जैसे ही फर्स्ट वाइब्रेंट गुजरात था तो उन्होंने कहा था भाई गुजरात, एंड आफ्टर 6 or 7 इयर्स आफ्टर 2-3 एपिसोड्स ऑफ वाइब्रेंट गुजरात एंड अगेन रतन टाटा सेड इट्स द ओनली गुजरात. तो भाई गुजरात से लेके ओनली गुजरात ये जब फॉर्मेशन हुआ है और इसीलिए HR कॉन्क्लेव जो यहाँ पर हम इसका आयोजन कर पाए हैं इसकी वजह भी ये है. वेरियस इंस्टीट्यूशंस एंड फोरम्स एसोसिएशंस हु आर कंट्रीब्यूटिंग इन पॉलिसी फ्रेमिंग एंड लेबर लॉज एज वेल ऑन अ नेशनल लेवल एंड स्टेट लेवल एज वेल. लास्ट ईयर आई हर्ड अवर प्राइम मिनिस्टर मिस मोदी एड्रेसिंग द फोरम ऑफ चार्टर्ड अकाउंटेंट सेइंग CAs आर कंट्रीब्यूटिंग इन फॉर्मेशन ऑफ पॉलिसीज, इवन CAs आर कंट्रीब्यूटिंग इन फॉर्मेशन ऑफ HR policies.
ભરૂચ શહેર અને જિલ્લામાં દારૂ જુગારના ધમધમતા અડ્ડાઓથી જિલ્લામાં અરાજકતા વ્યાપે તેવો માહોલ ઊભો થવા પામ્યો છે. ત્યારે ભરૂચ તાલુકાના એક ગામમાં જુગારધામ ઉપર રેડ કરવા ગયેલી પોલીસને ભાજપના એક નેતાએ દમદારી આપી ગામના પાદરમાંથી જ પરત ફરી જવા મજબૂર કર્યાનો બનાવ ટોક ઓફ ધ ટાઉન બનવા પામ્યો છે. સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ તાલુકાના હિંગલ્લા પાલેશ રોડ સ્થિત એક ગ્રામ્ય વિસ્તારમાં 4 જેટલા જુગારધામો ધમધમતા હોય પોલીસની એક ટીમ દ્વારા સુનિયોજિત રીતે દરોડા પાડવાની કવાયત હાથ ધરાઈ હતી. જોકે પોલીસનો કાફલો ગામના પાદરમાં પહોંચ્યો તે વેળા કેટલાક બુટલેગરો અને જુગારિયાઓ પોલીસ કાફલાને આંતરી લઈ તમે અહીં આવ્યા જ કેમ તેવા વેધક પ્રશ્નો કરી ત્યારબાદ ભાજપના એક દિગ્ગજ પદાધિકારીને એક જુગારિયાએ મોબાઈલ સંપર્ક કરી સમગ્ર ઘટના અંગે વાકેફ કરતા દબંગ નેતાએ પોલીસ અધિકારીને પોતાની આગવી છટામાં વાંક પ્રહાર કરી જગ્યા છોડી દેવા દમદાટી આપતા પોલીસ કાફલો વિલામોઢે દરોડો પાડ્યા વિના પરત ફરતા લોકોમાં અચરજ વ્યાપી જવા પામી હતી. ઉલ્લેખનીય છે કે ભાજપના દબંગ નેતાની દબંગાઈના પગલે પોલીસ જવાનોના મોરલ ઉપર પણ તેની માથી અસર વર્તાવા પામી છે, તો બીજી તરફ જુગારિયાઓ ગેલમાં આવી જવા પામ્યા છે. ભવ્ય ભરૂચના એક સમયના નવાબના પરિવારજનો આજે દયનીય હાલતમાં જીવી રહ્યા છે. જેઓને સરકાર દ્વારા 87 રૂપિયાનું પેન્શન આપવામાં આવે છે, જેઓ તંત્રની સામે નારાજગી દર્શાવી રહ્યા છે. ભરૂચના નવાબ મોઝીઝ ખાનના 7મા વંશજ એટલે કે નવાબ માહિતીસમ અલી અત્યંત દયનીય હાલતમાં છે. આજનું તંત્ર અને સરકાર નવાબ તરીકેના લાભ આપવાના બદલે તેમનું અપમાન કરી રહી હોવાની લાગણી તેઓ અત્યંત નારાજગી સાથે દર્શાવી રહ્યા છે. નવાબ તરીકે માહિતીસમ અલી ખાનને સરકાર દર મહિને 87 રૂપિયાનું પેન્શન આપે છે. જી હા, માત્ર રૂપિયા 87. અંગ્રેજોની વિદાય બાદ સંધાયેલ સંધિમાં નવાબે પાકિસ્તાન જવાનો ઇનકાર કરી હિન્દુસ્તાનમાં રહેવાનું પસંદ કરતા તેમનું 87 રૂપિયા પેન્શન તે સમયે નક્કી કરાયું હતું, જેમાં આઝાદીના 6 દાયકા બાદ પણ કોઈ વધારો કરાયો નથી. આ 6 દાયકામાં મોંઘવારી વધી, ઘણું બધું બદલાયું, પરંતુ પેન્શનની રકમ ન વધી. ખાનગી નોકરીમાં મળતા રૂપિયા 1700 રૂપિયા અને રૂપિયા 87ના પેન્શનમાં નવાબ માટે જીવન નિર્વાહ મુશ્કેલ બન્યો હોવાનું બિન આંખે જણાવી તેઓ સરકારના ઉપેક્ષિત વલણ સામે નારાજગી દર્શાવી છે. કિસ પ્રકાર કા હમે કુછ લાભ તો હૈ નહીં, સિર્ફ એક નવાબી કે પેન્શન કોઈ પૂછતા હૈ તો બડા દુઃખ હોતા હૈ, ક્યોંકિ યે સબ દુઃખ ઈસ્ટ ઇન્ડિયા કંપની બ્રિટિશ સે લડાઈ કે કારણ હુઆ ઓર બ્રિટિશને સુરત કો હડપા ઉસકે બાદ એન કેન પ્રકરણ કરકે ભરૂચ પર આક્રમણ કિયા ઓર આક્રમણ કરને કે અંદર હમ હમારી જનતાને ભરૂચ કી જનતાને ઓર ભરૂચ કે લોગોને ઓર ભરૂચ કે નવાબને ઉનસે યુદ્ધ કિયા. ઉસ યુદ્ધ કે કારણ યે હુઆ કે ઉનકા જનરલ બડા જનરલ મારા ગયા ઓર उसको यहाँ पर ऐतिहासिक कब्रें हैं जिसके અંદર વો અપને અશ્વ કે સાથ હી દફન હૈ. તો ઉસકે પશ્ચાત ઉન્હોને જબ પૂરા હથિયાર લિયા તબ હમારે પ્રતિ બહોત અત્યધિક દુર્વ્યવહાર કરકે મેરે દાદા કો કહીં ઓર જાના પડા ઓર તબ સે હી હમ મતલબ ઇસ શહેર સે ઇસ રાજ્ય સે દૂર જાવરા સ્ટેટ હોલકર સ્ટેટ કી એક સ્ટેટ થી જાવરા સ્ટેટ ઉસ સમય વહાં ચલે ગયે ઓર મેરે દાદા બરખુદાર ખાન મેરે પિતાજી કો લેકર મિર્ઝા મોઝીઝ ખાન કો લેકર જિનકી આયુ ઉસ સમય 5 વર્ષી થી વહાં ચલે ગયે. ફિર વહાં મેરી દાદી જહાં સુરત કી થી જિનકા દેહાંત હો ગયા થા તો ઉન્હોને ફિર વહાં દૂસરી શાદી કર લી, ઉનસે કોઈ પુત્ર નહીં હુઆ. મેરે પિતા હી મેરે પિતાજી થે બસ, ઉનકી ભી શાદી ફિર જાવરા મેં હુઈ ઓર તબ સે હમારે ભી જન્મ ઓર રહેના કરના મધ્ય પ્રદેશ મેં હી રહા. ભરૂચના નવાબે ભરૂચની રક્ષા માટે 17મી સદીમાં દુશ્મનોને મજબૂતાઈથી ટક્કર આપી હતી. સમય સાથે નવાબ પરિવાર સાથે મધ્યપ્રદેશ હિજરત કરી ગયા હતા. હવે ફરી પરિવાર ભરૂચ આવી વસવા માંગે છે, પરંતુ નવાબ તરીકેની જમીન, અનુદાન કે અન્ય કોઈ લાભ તેમને મળતા નથી કે કોઈ આપવા પણ તૈયાર નથી. પ્રશાસન સે માંગ હૈ કે કોઈ ન્યાયિક તોર પે મધ્યપ્રદેશ મેં તો એક દિન મીસાબંદી કા આદમી બંધ હુઆ તો ઉસકો પેન્શન હો ગઈ.
और उसको अच्छी खासी पेंशन हो गई, और स्वतंत्रता संग्राम वालों को तो पहले से है ही सही, लेकिन हम वास्तव में सन 1857 में तो नहीं, 1773 में युद्ध हुआ और 1803 में ब्रिटिश ने पूरा राज्य को हड़प लिया और हमें बेदखल कर मेरे एक दादा अकबरुद्दीन खान ने इंग्लैंड जाकर मुकदमा लड़ा और तब से ये पेंशन की गई, जो कि गजट 1991-92 का जो है, भरूच जिला गजट 1991-92 का, उसके अंदर सारा पूर्ण विवरण है। यह सत्य रूप से स्पष्ट उसी के ज्ञान और मान से मैं आपको ये स्पष्ट बता रहा हूँ। ભરૂચમાં હેરિટેજ વોકની જાહેરાત કરાતા તંત્ર સામે ભરૂચના નવાબ પરિવારે નારાજગી દર્શાવી પથ્થર અને ઈંટના સ્થાને દયનીય હાલતમાં જીવતા નવાબ પરિવાર પર પણ એક નજર નાખવા જણાવે છે। નવાબ કો વિસ્મૃત કર દિયા હે, ભુલા દિયા હે, ઓર ભુલાને કે કારણ ઉન્હોને જિસ તરહ સે 87 રૂપે પેન્શન પ્રાપ્ત હો રહી હે વો નગણ્ય પેન્શન હે। 87 રૂપે મેં મેરે પિતા કા ગુઝારા નહીં હો પાતા હે। હમને ચાહા હે कि हमारा परिवार फिर से भरूच में आकर पुनर्वसन करे, इसलिए निशुल्क भूमि सरकार की तरफ से उपलब्ध कराई जाए, कम से कम 100x100 का एक प्लाट तो हमें दिया जाए निशुल्क रूप में, जिससे हम यहाँ पर पुनर्वासित हो सकें। मुझे अभी तक जितने भी जो राजे रजवाड़े मिले हैं, नवाब मिले हैं, उनसे मिलने के बाद पता चला है उनकी काफ़ी मात्रा में पेंशन है, जो लाखों रुपए में पेंशन प्राप्त कर रहे हैं। ना तो हमारे नाम पर कोई सम्मान पत्र है और ना ही हमारे जो दादा परदादा थे जिन्होंने कभी ईस्ट इंडिया कंपनी से लगातार 17-18 दिन तक युद्ध किया, उनके नाम की एक सड़क भी आज यहाँ पर मौजूद नहीं है। और जिस तरह से वर्तमान में कलेक्टर महोदय जो हेरिटेज के नाम पर जिस तरह से चुनिंदा इमारतों को चुन रहे हैं और जो इमारतें हैं, ईंट हैं, पत्थर हैं, उनकी तरफ शासन प्रशासन का ध्यान दिया जा रहा है, लेकिन जो जीवित व्यक्ति हैं, जो यहाँ के नवाब हैं, जो नस्ल अभी तक चली आ रही है, जीवित व्यक्ति पर बिल्कुल ध्यान नहीं दिया जा रहा है। इस बात का मुझे गहरा सदमा है और मैं शासन प्रशासन से फिर से निवेदन करता हूँ मीडिया के माध्यम से कि वे उन पर ध्यान दें और उनकी पेंशन कि जो कार्रवाई है उस कार्रवाई को आगे बढ़ाते हुए उनकी पेंशन को बढ़ाने का कष्ट करें। जय हिंद। एक तरफ हेरिटेज ना नामे करोड़ों ना आंधण करासे त्यारे हेरिटेज जेवा नवाबना परिवारे बनावेली इमारतों साथे नवाब परिवारनु पण उत्थान करवामां आवे तेवी मांग उठवा पामी छे। नर्मदा जिल्लाना डेडियापाड़ा तालुकाना सगाई रेन्जमां ताजेतरमां रीछे हुमलो कर्यो हतो, जेथी एक महिला सहित 4 व्यक्तिओने इजा पहोंची हती। આ બનાવ બાદ વન વિભાગ હરકતમાં આવ્યું હતું। દેડિયાપાડાના સગાઈ રેન્જમાં વિસ્તારોમાં અવારનવાર રીછ જેવા હિંસક પ્રાણીઓ દ્વારા હુમલાઓ થાય છે, જેથી સ્થાનિક રહીશોને ઈજાઓ પણ પહોંચે છે। તાજેતરમાં સગાઈ રેન્જમાં રીછે હુમલો કર્યો હતો। સગાઈ રેન્જના વિસ્તારમાં આવેલ અણથુરાઉન્ડ એરેડિબિટ ખાતે શાંતિબેન ગોવલિયા વસાવા ઉંમર વર્ષ 50 કરમબાર વિસ્તારની સીમમાંથી જઈ રહી હતી, ત્યારે વળાંક પર રીછે હુમલો કર્યો હતો। તેથી તેને આંખ તેમજ ડાબા હાથના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેને પ્રથમ CHC કેન્દ્ર, ત્યારબાદ વધુ સારવાર અર્થે રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી। જ્યારે આંબા ગામની સીમમાં કામ કરતા ચંદુ માગતા વસાવા ઉંમર વર્ષ 40, નરેશ ભરત વસાવા ઉંમર વર્ષ 23 તથા જયેશ ઉબડિયા વસાવા પર પણ રીછે હુમલો કરતા ત્રણેય વ્યક્તિઓને સારવાર અર્થે ડેડિયાપાડા CHC કેન્દ્ર ખાતે દાખલ કરવામાં આવેલ છે। રીંછના ઉપરાછાપડી હુમલાના બનાવના પગલે વન વિભાગ હરકતમાં આવી ગયું છે। અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના બળવાખોરોનું સુરસુર્યું, ભાજપમાં સોંપો 20-14 સરેરાશથી કોંગ્રેસ JDU વિજેતા। ભરૂચ જિલ્લાની 9 તાલુકા પંચાયતોમાંથી 6 પર ભાજપ અને 3 પર જનતા દળ યુનું શાસન। ભરૂચ અને વાગરા તાલુકા પંચાયત કોંગ્રેસે ગુમાવી, જનતા દળે વાલિયા ઝઘડિયા નેત્રંગમાં વર્ચસ્વ જમાવી રાખ્યું। વાગરા તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં ટાઈ પડતા ચિઠ્ઠી ઉછાળવાની ફરજ પડી, જેમાં પ્રમુખ પદ ભાજપને ફાળે ગયું જ્યારે ઉપપ્રમુખ પદે કોંગ્રેસના ઉમેદવાર બિરાજમાન। આ સાથે આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થાય છે। આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે। નમસ્કાર। સિટી ન્યૂઝના પ્રાયોજક હતા અનમોલ હોસ્પિટલ, દહેજ બાયપાસ રોડ, જંબુસર ચોકડી, ભરૂચ।